ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પ્રાથમિક તપાસ ને આ પ્રાથમિક માહિતી મેળવવાની ત્રીજી રીત. તો પ્રાથમિક તપાસ મેળવવાની જે ત્રીજી રીત છે એ છે, સોરી, પ્રાથમિક માહિતી મેળવવાની જે ત્રીજી રીત છે એ પ્રશ્નાવલીની રીત. એટલે કે પ્રશ્નાવલીની રીતમાં અમે થોડું ઘણું બોર્ડ ઉપર લખેલું છે, એ આટલે લખેલું છે, થોડોક સમયનો બચાવ થાય અને તમને ફટાફટ હું સમજાવી શકું. બરાબર, થોડીક લખવામાં મારે શું થાય, વાર લાગે તો થોડોક વિડીયોમાં મિનિટ વધી જાય. એટલે કે હું તમને સરળતાથી સમજાવી શકું એની માટે અમુક મુદ્દાઓ અને પ્રશ્નાવલીનો નમૂનો દોરેલો છે. એટલે એમાં જેમ તમને પ્રશ્નાવલી સમજાવું એમ હું તમને આગળ સમજાવી દઉં. તો સૌથી પહેલા તો આપણને પ્રશ્ન એમ થાય કે પ્રશ્નાવલી કોને કહેવાય, અથવા તો પ્રશ્નાવલી હકીકત છે શું, પ્રશ્નાવલીની રીત એટલે કેવી રીત. તો અભ્યાસને લગતી, કેવી, અભ્યાસને સંબંધિત, અથવા તો અભ્યાસને લગતા હેતુને અનુરૂપ. અભ્યાસ સંબંધિત, અહીંયા લખ્યું વ્યાખ્યા, અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ, હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે, તર્કબદ્ધ રીતે અને યોગ્ય ક્રમમાં, કેવા, યોગ્ય ક્રમમાં પ્રશ્નની યાદી બનાવી. જો ધ્યાનથી સાંભળજો, અભ્યાસ સંબંધિત હેતુને, અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ, એટલે કે આપણે જેનો અભ્યાસ, જેની માહિતી મેળવવાની છે એ અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે, તર્ક એટલે થોડુંક વિચારીને એમ, તર્કબદ્ધ રીતે અને યોગ્ય ક્રમમાં, સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્નનો પણ ક્રમ કેવો હોવો જોઈએ, યોગ્ય હોવો જોઈએ. એટલે કે યોગ્ય ક્રમમાં પ્રશ્નની યાદી બનાવવાની અને તે પ્રશ્નની સામે, તે પ્રશ્નની સામે જવાબ લખવા માટે, પ્રશ્નની યાદી બનાવી અને તે પ્રશ્નની સામે જવાબ લખવા માટે જગ્યા મૂકીને, શું મૂકીને, જગ્યા મૂકીને એક પત્રક, જગ્યા મૂકીને પત્રક તૈયાર કરવામાં, પત્રક તૈયાર કરવામાં આવે છે અને આ પત્રકને, પ્રશ્નાવલી કહે છે. આ પત્રકને શું કહે છે, પ્રશ્નાવલી કહે છે. ખ્યાલ આવી ગયો, અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે અને યોગ્ય ક્રમમાં પ્રશ્નની યાદી બનાવી, યોગ્ય ક્રમમાં પ્રશ્નની શું બનાવવાની, યાદી બનાવીને તે પ્રશ્નની સામે જવાબ લખવા માટે જગ્યા મૂકી એક પત્રક તૈયાર કરવામાં આવે છે. આ પત્રકને પ્રશ્નાવલી કહે છે. ખ્યાલ આવી ગયો, આપ જે પત્રક તૈયાર થાય એ પત્રકને શું કહેવાય, પ્રશ્નાવલી. અને પ્રશ્નાવલીની મદદથી, પ્રશ્નાવલીની મદદથી મેળવવામાં આવતી માહિતીને પ્રશ્નાવલીની રીત કહે છે. શું કહેવાય, પ્રશ્નાવલીની રીત કહે છે. ખબર પડી, એટલે કે પ્રશ્નાવલીની મદદથી જે માહિતી, એટલે કે સૌથી પહેલા તો પ્રશ્નાવલીની રીતમાં શું, એક પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે અને પ્રશ્નાવલી જે તૈયાર કરવામાં આવે અને એ પ્રશ્નાવલીની મદદથી જે માહિતી મળે તેને કહેવાય પ્રશ્નાવલીની રીત. ખ્યાલ આવી ગયો, એટલે કે જ્યારે માહિતીનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય, જ્યારે માહિતીનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ રીત વધારે ઉપયોગી બને, ત્યારે આ રીત કેવી બને છે, વધારે ઉપયોગી બને છે. એટલે કે માહિતી મેળવવાનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે પ્રશ્નાવલીની રીત પણ વાપરી શકો અને પરોક્ષ તપાસની રીત પણ વાપરી શકીએ.
પરોક્ષ તપાસની રીતે માહિતી મેળવી શકાય અને માહિતીનું ક્ષેત્ર વિશાળ હોય તો પ્રશ્નાવલીની રીત પણ ઉપયોગી બને છે. પ્રશ્નાવલીની રીતના બે પ્રકાર છે. પ્રશ્નાવલીની રીતના કેટલા પ્રકાર છે? બે. પ્રશ્નાવલીની રીતના બે પ્રકાર છે. નંબર એક, આગણક દ્વારા. સેના દ્વારા? આગણક દ્વારા. અને નંબર બે, ટપાલ દ્વારા. આગણક દ્વારા અને સેના દ્વારા? ટપાલ દ્વારા. ખ્યાલ આવી ગયો? ફરીથી સમજાય તો પ્રશ્નાવલી એટલે શું? તો અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ, અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે અને યોગ્ય ક્રમમાં પ્રશ્ન ગોઠવીને, યોગ્ય ક્રમમાં ગોઠવણીની એક શું બનાવવાની? પ્રશ્નની યાદી. એટલે કે યોગ્ય ક્રમમાં પ્રશ્નની યાદી બનાવવાની અને તે પ્રશ્નની સામે જવાબ લખવા માટેની જગ્યા મૂકીને તૈયાર થતા પત્રકને શું કહેવાય? પ્રશ્નાવલી કહે છે. અને પ્રશ્નાવલીથી મળતી માહિતીને, પ્રશ્નાવલીની મદદથી અથવા તો પ્રશ્નાવલીથી મળતી માહિતીને શું કહેવાય? પ્રશ્નાવલીની રીત કહે છે. એટલે કે પ્રશ્નાવલીની રીત ક્યારે વાપરવાની? તો જ્યારે માહિતીનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે ત્યારે પ્રશ્નાવલીની રીત વાપરી શકો છો. પ્રશ્નાવલીની રીતના બે પ્રકાર છે. એક આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત અને બીજું છે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. હવે મેં અહીંયા શું કર્યું છે? એક પ્રશ્નાવલીનો નમૂનો દોરેલો છે. એટલે કે મેં અહીંયા જો ટાઇટલ આપ્યું છે પ્રશ્નાવલી શેની છે ને, એનું મેં એક શીર્ષક લખેલું. શેની છે? તો ગુજરાત રાજ્યના ધોરણ 12 ના વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની ટેબ વિશે માહિતી એકત્રિત કરવા માટેની પ્રશ્નાવલીનો નમૂનો. આ નમૂનો તમારા ચોપડીમાં પણ આપેલો છે. ચલો, તો સૌથી પહેલા તો નમૂનામાં પહેલો પ્રશ્ન શું પૂછ્યું? વિદ્યાર્થીનું નામ. એટલે કે વિદ્યાર્થીનું નામ છે તો એની સામે જો પ્રશ્ન પૂછ્યો તો એની સામે જગ્યા મૂકેલી છે. એટલે અહીંયા શું લખશે? વિદ્યાર્થી પોતાનું નામ લખશે. પછી જાતિ, સ્ત્રી છે કે પુરુષ છે. એવી રીતના સ્થળની સામે જગ્યા છે, ગામ, તાલુકો અને જિલ્લો. શાળા સરકારી છે કે પ્રાઇવેટ છે. વિદ્યાશાખા વિજ્ઞાન એટલે સાયન્સમાં છે, વાણિજ્ય એટલે કે કોમર્સમાં છે, વિનયન એટલે કે આર્ટ્સમાં છે. અભ્યાસનું માધ્યમ ગુજરાતી છે કે અંગ્રેજી. એટલે કે આવી રીતના એક પ્રશ્ન પૂછ્યા, પ્રશ્નને લગતું એક ફોર્મ જેને તમે શું કહો? ફોર્મ કહો ને. એ ફોર્મ એક પ્રકારની શું કહેવાય? પ્રશ્નાવલી જ કહેવાય. એટલે કે તમને ખબર, ઘણી વાર સ્કૂલની બહાર કે ટ્યુશનમાં તમે જ્યાં ત્યાં જતા હોય તો એની આજુબાજુમાં તમને ખબર ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિઓ આવીને તમને ફોર્મ ભરાવતા હોય. એટલે કે તમારા વિશેની માહિતી અંદર લખેલી, તમને એમાં શું થોડીક લાલચ આપે કે તમને ઇનામ મળશે, જુદી જુદી ઇનામ મળશે. ક્યાંક લાલચ આપીને તમારી પાસે શું કરે? ફોર્મ ભરાવડાવે. એટલે કે ફોર્મ ભરાવડાવે એટલે શું કર્યું? એને કહેવાય પ્રશ્નાવલીની રીતે તમારી પાસેથી માહિતી મેળવી કહેવાય. એટલે એવી રીતના એક આખું ફોર્મ હોય, એની સામે પ્રશ્ન હોય અને પ્રશ્નની સામે શું લખેલા હોય? જવાબ આપણે લખવાના હોય. અને એ રીતે જે આખું તૈયાર થતું હોય એને કહેવાય પ્રશ્નાવલીની રીત. ખ્યાલ આવી ગયો? એટલે આ રીતે જે માહિતી મળે તેને શું કહેવાય? પ્રશ્નાવલીની રીત. સમજણ પડી બધાને? ખ્યાલ આવશે ને? ચલો હવે જોઈએ આપણે નંબર એક, કે આ ગણક દ્વારા કઈ રીતે પ્રશ્નાવલીની રીતનો ઉપયોગ થાય છે. તો આ ગણકો, ચલો એમાં પહેલો પ્રશ્નાવલીની રીતના પ્રકાર કેટલા છે? બે. એક આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત અને બીજું છે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. એમાં સૌથી પહેલા આપણે કોના વિશે શીખશું? આગણક દ્વારા ટપાલ, આગણક દ્વારા આપણે પ્રશ્નાવલીની રીત શીખે. તો આગણક દ્વારા પ્રશ્નાવલીની રીતમાં શું આવશે? તો પ્રશ્નાવલીની રીતમાં ધ્યાન રાખજો, અહીંયા પ્રશ્નાવલીની રીતમાં આ ગણક પ્રશ્નાવલીની રીતમાં આ ગણક ઉત્તરદાતાની રૂબરૂ મુલાકાત લઈ પ્રશ્નોના જવાબ નોંધે છે. સેમાં પ્રશ્નાવલીમાં. એટલે કે પ્રશ્નાવલીની રીતમાં જે આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત છે એ આ ગણકની પ્રશ્નાવલીની રીતમાં, એટલે કે પ્રશ્નાવલીમાં આ ગણક
અંક આખું લખી દઉં. આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીતમાં આ ગણક ઉત્તરદાતાની રૂબરૂ મુલાકાત લઈને પ્રશ્નના જવાબ નોંધે છે. એટલે કે આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીતમાં આ ગણક શું કરે છે, ઉત્તરદાતાની રૂબરૂ મુલાકાત લેશે અને જવાબ શું કરશે, ઉત્તરદાતા જેમ બોલતા જશે એમ આ ગણક પ્રશ્નની સામે જવાબ લખતા જાય છે. એટલે કે રૂબરૂ મુલાકાત લઈને પ્રશ્નના જવાબ નોંધે છે. ખ્યાલ આવી ગયો. આ રીતમાં આ ગણકો ઉત્સાહી, આ રીતમાં આ ગણકો કેવા હોવા જોઈએ, તો આ રીતમાં આ ગણકો ઉત્સાહી, કાર્ય દક્ષ, વિનમ્ર અને જો આ રીતમાં આ ગણકો ઉત્સાહી, કાર્યદક્ષ, વિનમ્ર અને કેવા હોવા જોઈએ, તો એની માટે ઉત્તરદાતા એટલે કે જો આ રીતમાં આ ગણકો ઉત્સાહી, કાર્યદક્ષ, વિનમ્ર અને જે ઉત્તરદાતા પાસે માહિતી મેળવવાની છે એમની જોડે કેવો સહકાર સાધી શકે એવા, એટલે કે ઉત્સાહી, કાર્યદક્ષ, વિનમ્ર અને ઉત્તરદાતાને આમ તો સૂઝ વાળા પણ લખી શકીએ, સૂઝ ધરાવતા, આંતરિક સૂઝ ધરાવતા આ ગણક ઉત્તરદાતાને પૂરક માહિતી આપીને, કેવી પૂરક માહિતી આપી પ્રશ્નોના સાચા જવાબ હવે વિદ્યાર્થી મિત્રો, આ ગણકો ઉત્તરદાતા સાથે વધારે ચર્ચા ન કરવી, ઉત્તરદાતાની માનહાનિ ન થાય તેવું મિત્રતા ભર્યું વાતાવરણ જાળવવા માટે સૂચન આપવામાં આવે છે. એટલે કે આ ગણક દ્વારા જયારે પ્રશ્નાવલીની રીત રીતે માહિતી મેળવવામાં આવે ત્યારે આ ગણકોને ખાસ સૂચના આપવામાં આવે છે કે ઉત્તરદાતા સાથે વધારે ચર્ચા કરવાની નહીં, કારણ કે વધારે ચર્ચા કરો તો એમનો સમય વધારે વપરાય, તો ક્યારેક ઉત્તરદાતા શું કરે, ઉત્તર આપવાની ના પણ પાડી દે. એટલે કે વધારે સમય ન વેડફાય એટલે ઉત્તરદાતા સાથે વધારે ચર્ચા ન કરવી, ઉત્તરદાતાની માનહાનિ ન થાય તેવું, ઉત્તરદાતા સાથે માનહાનિ એટલે કે ઉત્તરદાતાનું અપમાન પણ ન થાય તેની વિશેષ કાળજી રાખીને મિત્રતા ભર્યું વાતાવરણ જાળવવા માટે સૂચના અપાય છે. એટલે કે આ ગણકોને પહેલેથી જ એવી સૂચના આપવામાં આવે છે કે તમારે જેમની પાસેથી ઉત્તર મેળવવાનો છે તેમની સાથે વધારે ચર્ચા ન કરવી અને ઉત્તરદાતાની માનહાનિ ન થાય તેવું મિત્રતા ભર્યું વાતાવરણ ઊભું કરવું. ચલો, એના પછી ઉત્તરદાતા શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, એટલે કે ઉત્તરદાતા શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, પરંતુ આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીતે માહિતી મેળવવાની કેવી બને છે, સરળ બને છે. કારણ કે હકીકત જે ફોર્મ ભરવાનું છે ફોર્મ કોણ ભરશે, આ ગણક જ ભરશે ને, એટલે ઉત્તરદાતા પાસેથી માહિતી હશે એ માહિતી જેમ જેમ કદાચ ઉત્તરદાતા શિક્ષિત નહીં હોય તો શું થશે કે આ ગણક ઉત્તરદાતાને પ્રશ્ન પૂછશે તો એનો જવાબ પણ મળશે, તો આ ગણક એનો જવાબ જાતે ભરી શકે. એટલે કે ઉત્તરદાતા શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીતે માહિતી મેળવવી કેવી બને છે, સરળ બને છે. ચલો, હવે જોઈએ કે આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીતે માહિતી એકત્રિત કરવાના લાભ, એટલે કે આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીતે માહિતી એકત્રિત કરીએ તો એના લાભ કયા છે, તો ચાર લાભ છે અને ચાર ગેરલાભ છે. એટલે ચાર લાભ કયા કયા છે, તો સૌથી પહેલા કે યોગ્ય આ ગણકોની પસંદગી કરીને માહિતી કેવી પૂરી, જેટલી માહિતી લેવી એ બધી જ માહિતી, એટલે કે માહિતી પૂરી
સાચી અને વધારે યોગ્ય મેળવી શકાય છે. એટલે કે યોગ્ય આ ગણપોની પસંદગી કરવાથી આપણને આ ફાયદો થાય કે માહિતી કેવી મળશે, પૂરી મળશે, સાચી મળશે અને વધારે યોગ્ય મળશે. એટલે કે જેવી જરૂરી છે એવી જ માહિતી મળશે. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય, જ્યારે ઉત્તરદાતા કેવો હોય, અશિક્ષિત હોય અથવા તો સહકાર ન આપે તેવો હોય અથવા તો ઉત્તર, ત્યારે ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપીને માહિતી મેળવી શકાય છે. એટલે કે જ્યારે ઉત્તરદાતા કેવો હોય, અશિક્ષિત હોય અથવા તો સહકાર આપે એવો ન હોય ત્યારે શું કરવામાં આવે છે, તો ત્યારે આ ગણકો, ત્યારે આ ગણકો ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપીને માહિતી મેળવે છે. એટલે કે યોગ્ય એને બાંહેધરી આપે છે અને પછી માહિતી મેળવે છે. આ ગણકો જાતે જ માહિતી મેળવવાના હોવાથી પ્રશ્નાવલી પાછી ન આવવાની કે માહિતી અધૂરી રહી જવાની અથવા તો પ્રશ્નાવલી અધૂરી રહી જવાના પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. આ માહિતી કેવી હોય કે આ ગણકો જાતે જ ભરતા હોય, એટલે કે ફોર્મ છે એ ફોર્મ આ ગણકોની સામે તમને ભરાવે. એટલે કે એનાથી શું થાય, તો એક તો જે પ્રશ્નાવલી છે એ પાછી ન આવવાની, પાછી ન ગેરવલ્લજ વહી જવાની, એટલે કે પાછી ન મળવાની. આપણે તો એકવાર તો પ્રશ્નાવલી આપી હોય એ ક્યારેક શું થાય કે ટપાલ દ્વારા મોકલી હોય અથવા તો કુરિયરમાં મોકલી હોય તો અમુક શું કરે, જવાબ મોકલે ને અમુક જવાબ ના મોકલે. પણ આ ગણકો દ્વારા જો માહિતી પ્રશ્નાવલીની રીતે મેળવવામાં આવે તો પ્રશ્નાવલી પાછી ન આવવાની અથવા તો અધૂરી પ્રશ્નાવલી હોય અથવા તો અધૂરી માહિતી રહી જવાના પ્રશ્નો પણ ઉપસ્થિત થતા નથી. કારણ કે આ ગણક એને સંપૂર્ણ માહિતી ભરાવશે અને ભરાઈ ગયા પછી પોતાની પાસે પણ રાખશે, એટલે ગેરવલ્લે વહી જવાનો પણ પ્રશ્ન રહેતો નથી. આ રીતે મેળવેલ માહિતી વધારે વિશ્વસનીય હોય છે. એટલે કે આ ગણક દ્વારા જે પ્રશ્નાવલીની રીતે મેળવેલી માહિતી હોય છે એ કેવી હોય છે, વધારે વિશ્વસનીય નીવડે છે. ખ્યાલ આવે છે બધાને? ચલો, આ શું હતા ચાર લાભ. હવે આપણે જોઈ લઈએ એના ગેરલાભ, કે આ ગણક દ્વારા જે માહિતી એકત્રિત કરવામાં આવે છે એના ગેરલાભ ક્યારે કયા કયા છે. તો વિશાળ ક્ષેત્રમાંથી માહિતી મેળવવા માટે વધુ આ ગણકો નિમ્મા પડતા હોવાથી નાણા અને સમય વધુ વપરાય છે. વિશાળ ક્ષેત્રમાંથી માહિતી મેળવવાની હોય એટલે આ ગણકો આપણે કેવા નિમ્મા પડે, વધુ સંખ્યામાં નિમ્મા પડે. અને વધુ સંખ્યામાં જો આ ગણકો નિમ્મા પડશે તો સમય પણ વધુ વેડફાશે અને આ ગણકોને મહેનતાણું પણ વધુ આપવું પડશે, એટલે કે નાણાંનો ખર્ચ પણ શું થાય છે, વધે છે. એટલે કે વિશાળ ક્ષેત્રમાંથી માહિતી મેળવવાની હોવાથી વધુ આ ગણકોની જરૂર પડે છે, માટે તેમનો નાણાં અને સમય વધુ વપરાય છે. પછી નિષ્ણાત આ ગણકો પૂરતા ઉપલબ્ધ ન હોવાથી તેમને તાલીમ આપવી કેવી બને છે, મુશ્કેલ બને છે. એટલે કે નિષ્ણાત જે નિષ્ણાત આ ગણકો હોય એ વધારે માત્રામાં અથવા તો વધારે ન હોય તો શું થાય કે જે વ્યક્તિ માહિતી લેવા માટે ઈચ્છે, જે માહિતી એકત્રિત કરવા જવા માટે ઈચ્છે છે, એમને શું આપવી પડે, યોગ્ય તાલીમ આપવી પડે. પણ ક્યારેક જે વ્યક્તિને તમે તાલીમ આપો છો એ તાલીમ આપ્યા પછી એ તમારા જ માટે કામ કરશે એની કઈ ગેરંટી, તો એની કોઈ ગેરંટી હોતી નથી. એને કોઈક વધારે પગાર આપશે તો એ વ્યક્તિ કાલથી બીજે જગ્યાએ જવા મળશે. એના માટે એટલે શું થાય કે તમે તાલીમ તો આપી પરંતુ એ તમારા કામમાં આવ્યા નહીં. એટલે કે નિષ્ણાત આ ગણકો પૂરતા ઉપલબ્ધ ન હોવાથી તેમને તાલીમ આપવી કેવી બને છે, મુશ્કેલ. એટલે કે તમે અમુક વ્યક્તિને તાલીમ તો આપશો પણ બીજા દિવસે તમારા માટે કામ કરશે કે નહીં કરે એની કોઈ ગેરંટી હોતી નથી. એટલે કે તાલીમ આપવાનો ખર્ચ કેવો થાય છે, વધારે થાય. એટલે કે તાલીમ આપવી બધાને કેવી બને, મુશ્કેલ. પછી માહિતી આપનાર નિરક્ષર, માહિતી આપનાર કેવી વ્યક્તિ હોય, નિરક્ષર હોય, અવિવેકી હોય, કેવી હોય, નિરક્ષર હોય, અવિવેકી હોય, સમજદાર ન હોય, ત્યારે આ ગણકોને સાચી માહિતી પૂરી આપવામાં આવતી નથી. એટલે કે આ ગણકોને સાચી માહિતી પૂરી પાડવામાં સહકાર ન આપે. એટલે કે જ્યારે કોઈક વ્યક્તિ એવા હોય કે જે કેવા હોય, નિરક્ષર હોય, જેને વધારે ખબર પડતી હોય નહીં, અથવા તો અવિનમ્ર હોય, વિનમ્ર અવિવેકી હોય, એટલે કે અને અવિવેકી એટલે ખબર પડે ને જે આપણી આપણી જોડે સીધી રીતે વાત કરતા ન હોય, અવિવેકી હોય અને સમજદાર ન હોય, એવા જો કોઈ ઉત્તરદાતા હોય તો આ ગણક દ્વારા પણ સાચી માહિતી મળતી નથી. આ ગણકોએ માહિતી આપનારની સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડતી હોય
કોઈ વ્યક્તિને મારી પાસેથી માહિતી મેળવવાની હોય તો એ વ્યક્તિ મને શું પૂછશે કે સાહેબ તમે ક્યારે ફ્રી છો, તમે જયારે ફ્રી હોય ત્યારે હું તમારી જોડે અથવા તો તમારી પાસેથી માહિતી મેળવવા માટે આવું, તો હું એને ચોક્કસ સમય આપીશ ને. એટલે ક્યારેક કેવું થાય કે કોઈ વ્યક્તિ આપણને સમય આપ્યો હોય પણ એ સમયે એ વ્યક્તિ હાજર ન હોય તો ક્યારેક બીજી વાર પણ ધક્કો થાય, બીજી વાર જઈને ત્યારે હાજર ન હોય તો ત્રીજી વારે ધક્કો થાય. એટલે કે આ ગણકોએ માહિતી આપનારની સાથે સમયની શું સાધવી પડતી હોય છે, અનુકૂળતા ગોઠવવી પડતી હોય છે. એટલે કે જ્યારે ઉત્તરદાતા બોલાવે ત્યારે જ માહિતી આપણે લેવા જવું પડતું હોય છે. આનાથી શું થાય તો આનાથી તપાસના કાર્યમાં વિલંબ થાય અથવા તો તપાસના કાર્યમાં વધારે સમય વેડફાય છે, જેથી સમય મુજબ આપણી તપાસ પૂરી થઈ શકતી નથી, પરિણામે તપાસ નિર્ધારિત સમયમાં પૂરી કરી શકાતી નથી. ખ્યાલ આવી ગયો? એટલે આ માટે આપણે શું કરી શકીએ, નિર્ધારિત સમયમાં આપણે પૂરી તપાસ ના કરી શકીએ તો સમય કેવો વેડફાય, વધારે વેડફાય છે. ખ્યાલ આવે છે બધાને? ચલો.